ચલો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે ધોરણ પાંચ નું ગુજરાતી વિષય ભણીશું જેની અંદર પાઠ અપંગના ઓજસ બરાબર આપણે અત્યાર સુધી પાઠ બાર સુધી સોરી પાઠ અગિયાર સુધી કાવ્ય હિંડોળો બરાબર છેલ્લે એ કવિતાનો સ્વાધ્યાય પ્રશ્નના જવાબ એ જોયું હતું ત્યારબાદ પુનરાવર્તન ત્રણ એનું પણ મે લખવા માટે આપ્યું તું પ્રશ્નોના જવાબ છે એ નોટમાં લખવાના હતા બરાબર અને બાકીનું પાઠ્યપુસ્તકમાં આપણે લખતા હોઈએ છીએ તો એ એમાં લખવાનું હતું હવે આ જે પાઠ બાર છે એનો અભ્યાસ કરવાનો છે એ પાઠના લેખક છે કુમારપાલ દેસાઈ તો ચલો બધા વિદ્યાર્થી મિત્રો પાના નંબર સિક્સટી નાઇન પાના નંબર ઓગણસિત્તેર ઉપર જોઈએ પાઠ બાર અપંગના ઓજસ એમના લેખક છે કુમારપાળ દેસાઈ કુમારપાળ દેસાઈ છે એ આ પાઠનું લેખક છે તો એને એમાં લેખક તરીકે એને શું કહે છે તો આપણે જોઈએ તો કુમારપાળ દેસાઈ છે એમનો જન્મ ત્રીસ ઓગસ્ટ ઓગણીસો બેતાલીસ ના રોજ બોટાદ જિલ્લાની અંદર રાણપુર ગામમાં એમનો જન્મ થયો હતો વ્યવસાય છે લેખક વિવેચક કટાર લેખક અનુવાદક અને ભાષા તો કે ગુજરાતી રાષ્ટ્રીયતા આપણા ભારતમાં જ એ ભારતીય છે એમને શિક્ષણ ક્યાં સુધી કર્યું તો કે એમએ એ પીએચડી બરાબર અને શિક્ષણ સંસ્થા એને કઈ સંસ્થાની અંદર એણે અભ્યાસ કર્યો તો ગુજરાત યુનિવર્સિટી અને એમને અત્યાર સુધીમાં જે કાંઈ નોંધપાત્ર એવોર્ડ મળ્યા છે એવોર્ડ નું નામ છે રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ અને સાહિત્ય ગૌરવ પુરસ્કાર આટલી ભૂમિકા એમના જીવનની અંદર ભજવી છે એવા લેખક કુમારપાળ દેસાઈ નો પરિચય જોયો હવે આપણે આ અપંગના ઓજસ એટલે કે ઓજસ એટલે તેજ પ્રતિભા અપંગ એટલે જે ને કોઈ પગની અંદર કોઈ ખામી હોય અપંગ ચાલતા હોય એ અપંગના ઓજસ એટલે કે એનામાં તેજ હોય છે પ્રતિભા હોય છે જો એનામાં એની શક્તિને એને કેવી કરવાની છે નિષ્ક્રિય અને પુરુષાર્થ કરવો પડે તો એને એમાં પારંગત થઈ શકે છે બરાબર તો આ એક નાનકડા આપણે જોઈએ પાઠ અપંગના ઓજસ નાનકડા અપંગ કિશોર આ પાઠની અંદર કિશોર નામના વોલ્ટર ને લખવાની અસર હોય છે અને તેમ છતાં તે કેવું સારું એવું પુરુષાર્થ કરી અને એ આગળ વધે છે એ આપણે જોવાનું છે આ પાઠની અંદર થોડુંક વસ્તુ આપણે પણ શીખવાની છે જો એવો અપંગ વ્યક્તિ જો આટલું બધું પુરુષાર્થ કરી અને પોતે કંઈક બનવાની ઈચ્છા વ્યક્ત કરતો હોય તો આપણે તો સાવ કંઈ નહીં બરાબર આપણે તો બધી રીતે સક્ષમ છીએ તો ભી આપણે મહેનત કરતા નથી તો આપણે પણ મહેનત કરીએ તો અવશ્ય પણ એવી આશા છોડી દીધી કે આ લકવા છે એમને સારું થશે નહીં છતાં વોલ્ટરે સતત શું કર્યું પ્રયત્ન અને મક્કમ નિર્ધારથી ઉચા કુદકાનો વિશ્વ વિક્રમ કેવી રીતે સ્થાપ્યો એની પ્રેરણાદાયી વાત આપણને આ પાઠમાંથી જાણવા મળે છે આ વોલ્ટર છે એણે ઊંચા કૂદકાનો વિશ્વ જે વિક્રમ છે એ કેવી રીતે સ્થાપ્યો વિશ્વ વિક્રમ છે એમને એમની સ્થાપના એમણે કરી હતી જે અપંગ હતો છતાં પણ એણે સારી એવી મહેનત કરી અને મક્કમ નિધાર સાથે એણે આ વસ્તુ કરી છે એમાંથી આપણે પ્રેરણા લેવા જેવી વાત છે આપણને આ પાઠમાંથી શીખવા મળે છે જાણવા મળે છે તો જુઓ નવ વર્ષની નાની એને બાળ લકવાના રોગે ઘેરી લીધો હતો તમને પરીક્ષામાં પૂછાય કે એ કેટલા વર્ષની ઉમરે અને કયો રોગ એમને ઘેરી લીધો તો બાળ લકવા નવ વર્ષની ઉંમરે બાળ લકવાના રોગે ઘેરી લીધો તો પેન્સિલથી તમારે આને અન્ડરલાઈન કરતા જજો લકવાના રોગનો હુમલો એવો તો હતો થયો હતો કે એના એના જાતે હલાવી ચલાવી શકતો હતો નહીં જો એને જે સ્નાયુઓ છે શરીરના આપણા જે સ્નાયુઓ હોય છે એ એને લકવાનો રોગ થયો હતો હુમલો એવો તો થયો હુમલો આવેલો હતો કે જેને શરીરની જે સ્નાયુઓ હોય છે એક પણ હલન ચલન કરી શકતો ન હતો સ્નાયુ પરનો એનો કાબુ છે એ ચાલ્યો ગયો હતો આપણે બધું કાર્ય કરીએ છીએ એ સ્નાયુને આધારે મોસ્ટ ઓફ થતું હોય છે જેમ કે પગ વાંકા વાંકા વાળવું હાથ વાળવા એ સ્નાયુને હિસાબે બરાબર જેને આપણે નસ રગ કહીએ છીએ એ તો હાથ પગ કામ કરતા છે એ બંધ થઈ ગયા હતા એણે પણ પોતાના સ્નાયુઓને ફરી જીવંત કરવા ભારે પુરુષાર્થ આદર્યો આદર્યો એટલે શરૂઆત કરી ભારે પુરુષાર્થ કરવાનો પ્રયત્ન કર્યો એ સતત મહેનત કરે કસરત કરે એને પાણીમાં કસરત કરવાની શરૂઆત પાણીની અંદર શરૂઆત કરી કસરત કરવાની એમાં વારંવાર થાકી જાય ક્યારેક પડી જાય પણ હાર ખાવાની વાત નહીં જો પાણીની અંદર કસરત કરવી એ કેટલી અઘરી વસ્તુ છે એમાં એને શરૂઆત કરી એ વારંવાર થાકી જતો કારણ કે એને એક પ્રકારનો રોગ હતો એટલે એ સ્નાયુઓ છે એની સાવ નબળી પડી ગઈ હતી તેમ છતાં એને પાણીમાં વારંવાર કસરત કરવાની શરૂઆત કરી વારંવાર થાકી જાય છે પડી જાય છે પણ એ હાર માનવાનું વિચારતો નથી ધીરે ધીરે લકવાની ઘેરી અસર માંથી બહાર આવ્યો જુઓ શું થાય છે એની જે ઘેરી અસર હતી ખૂબ જ ભયંકર જે લકવા હતો એમાં થોડોક સુધારો આવે છે પણ એના બંને પગ હજી નિષ્ક્રિય હતા નિષ્ક્રિય એટલે કે ક્રિયા ન આપણે જેમ કામ નોર્મલી આપણે જે કામ કામ કરીએ છીએ રીતે કરવા તૈયાર થયા નહોતા ઉછળવા કૂદવા અને રમવાની આ ઉંમરમાં એ આપ મેળે ઉભો રહી શકતો ન હતો તમે વિચાર કરો નવ વર્ષનો બાળક હતો એ કેટલો નાનો હશે અને તેમ છતાં એને શું એટલી પુરુષાર્થ કર્યો મહેનત કરી અને આગળ વધ્યો તો વિચારો નવ વર્ષનું બરાબર એટલો નાનો નવ ઉંમરની એટલે કે ચોથું પાંચમું જે તમારી જ ઉંમરનો હોય એવડો જ બાળક છે એ કેટલો મક્કમ રહે છે કે રમવાની ઉંમરમાં આપમેળે એ ઊભો રહી શકતો ન હતો ડોક્ટરે વધુ સુધારે ડાક્તરોએ વધુ સુધારાની આશા એણે છોડી દીધી હતી ડોક્ટરોએ પણ કે વધુ સુધારો થાય એવી આશા એ લોકોએ છોડી દીધી હતી એમણે કહ્યું કે બાળક છે કદી જાતે પગ છે એ હલાવી ચલાવી શકશે નહીં જો ડોક્ટરે શું કીધું હતું કે એને એટલી ભયંકર લકવાની અસર છે કે એ પોતાની જાતે પગને હલનચલન કરી શકશે નહીં લાકડીની ઘોડી કે વ્હીલચેર એટલે કે જે પૈડાવાળી ખુરશી આવે એને વ્હીલચેર કહેવાય એને સહારે છે એને સહારે જ એને જિંદગીભર ચલાવવું પણ આ વસ્તુ ઊંડે આશા ચમકતી હતી એટલે કે એને એક એવી આમ આશા એવી ચમકતી હતી કે હું આમાંથી બહાર આવીશ હું મારી જાતે પુરુષાર્થ કરી મહેનત કરીશ અને હું આગળ વધીશ પણ હું ક્યારે હિંમત હારીશ નહીં એને પોતાના નિચેતન પગ પર હળવેથી ટપલી મારી અને બોલ્યો નિચેતન એટલે કે જેને જે પગની અંદર લખવા થયો તો એ પગ ઉપર એણે ટપલી મારી અને કહે છે કે મારા શાંત મૂંગા દોસ્તો એને બે પગ હોય છે બે બંને પગની દોસ્તો માને છે કારણ કે તમે વિચારો તમારા પગ ના હોય તો તમે કયું કાર્ય કરી શકો મતલબ તો એના માટે એના દોસ્ત તરીકે કોણ હતા બંને પગ તો એમ એમના મારા શાંત મંગા દોસ્તો એ વિશ્વાસ રાખજો કે એક દિવસ ચાલી શકશો દોડી શકશો જાત જાતના કુદકાએ લગાવી શકશો શું કહે છે કે મારા શાંત અને મુંગા કારણ કે પગ છે બોલતા નથી પણ શાંત થઈ ગયા છે ચાલતા બંધ થઈ ગયા છે બરાબર તો કે તમે શાંત અને મૂંગા મારા દોસ્તો તમે એટલો તો વિશ્વાસ રાખજો કે તમે એક દિવસ ચાલી શકશો દોડી પણ શકશો અને જાત જાતના કૂદકા પણ લગાવી શકશો અરે આકાશને આંબી જઈએ એવા ઊંચામાં ઊંચા કૂદકા પણ મારી શકશો પણ મારા મિત્રો શું કે છે પણ મારા મિત્રો તમે પાના નંબર જુઓ સિત્તેર આટલું બોલતા બોલતા તો નાનકડો વોલ્ટર એનું નામ હતું વોલ્ટર પોતાનું સમતોલપણું ગુમાવીને એકાએક પથારીમાં ધળી પડ્યો સમતોલન એટલે કે એની જે બેસવાની જે સ્થિતિ હતી એને સમતોલ એટલે કે આમ અખડ અખડ કહેવાય એવું એ થાવા માંડ્યું અને એની સમતોલ બેસવાની શક્તિ ગુમાવી અને પથારીમાં ઢળી પડે છે વોલ્ટરની આ વાતચીત સાંભળીને એની માતા દોડી આવી આ વાત સાંભળી અને એની માતા છે એ દોડી આવે છે ને એને પૂછ્યું કે બેટા તું કોની સાથે વાતો કરતો છે મારા પગ સાથે જો શું કહે છે કે માં હું મારા પગ સાથે વાતો કરતો તો પગ સાથે એની મમ્મી શું કહે છે કે પગ સાથે પગ તે કઈ સાંભળતા હશે હા માં વોલ્ટર શું કહે છે કે હા હામાં મારા પગ ભલે ચાલે નહીં પણ સાંભળે તો ખરા એમ તો તે એને શું કહ્યું માતાએ આતુરતાથી પૂછ્યું કે તે એને શું કહ્યું ત્યારે વોલ્ટર જવાબ આપે છે કે માં મેં એને કહ્યું કે તમે મૂંઝાશો નહીં ગભરાશો નહીં અને સહેજ પણ હિંમત હારશો નહીં

શાબાશ તું જરૂર કૂદકા લગાવી શકીશ તું જરૂર સૌની માફક દોડી શકીશ જો તું હિંમત નહીં હારે અહીંયા શું કહે છે તું હિંમત નહીં હારે તો તું ધારી કરી શકીશ તો તું જે ધારીશ તે તું કરી શકીશ વોલ્ટરની માતા પોતાના અપંગ બનેલા પુત્રની હિંમતને બરાબર જગાડતી રહેતી હવે એનામાં જે હિંમત હતી એને જગાડવા માટે પણ આપણી પાછળ ની ભૂમિકા ભજવનાર આપણા માતા પિતા હોય છે બરાબર આપણે કોઈ પણ કાર્ય કરવાની ઈચ્છા હોય કોઈ સારું કામ કરવામાં આગળ વધવામાં જો આપણા માતા પિતાનો મહત્વનો ફાળો હોય છે આમાં વોલ્ટરને એની માં હોય છે એને મહત્વની ભૂમિકા ભજવતી હોય છે એમના પાછળ તો જુઓ એ એનામાં જે હિંમત છે એને બરાબર જગાડતી હતી પોતાના પુત્રમાં સહેજ નિરાશા ન આવે તે માટે સતત પ્રોત્સાહન આપતી અને એને દિલમાં શ્રદ્ધા રાખવાનું કહેતી સાથે સાથે પગ પર માલિશના અને ડોક્ટરની સારવારના બીજા ઉપચારો તો કર્યા જ કરતી હતી એક વાર હોલ્ટરના બોમાન્ટ નગરમાં ઊંચા કૂદકાને એક હરીફાઈ ગોઠવાય આ એક બોમાન્ટ નગર છે બરાબર શ્રીનગર એવું નામ સાંભળ્યું હોય તો એવી રીતે આ બોમાટનગરનું નગર છે શહેર ઊંચા કૂતકાની એક હરીફાઈ જોવાનું મન થયું સહારે મેદાન ઉપર ગયો એક વાર વોલ્ટરના બોમાટ નગરમાં ઉંચા એક સ્પર્ધા એક હરીફાઈ ગોઠવા માં આવી હતી અને જે નાનકડો એવો વોલ્ટર છે એને આ હરીફાઈ જોવાનું મન થાય છે અને લાકડીની જે ઘોડી હોય છે મેદાનમાં ચારે બાજુ છોકરાઓ છે ઘૂમતા હતા જુદી જુદી જગ્યાએ એ જુદા જુદા પ્રકારની હરીફાઈઓ ચાલતી હતી ક્યાંક ખેલાડીઓ દોડમાં ભાગ લઈ રહ્યા હતા તો ક્યાંક ઉચા કૂદકાની રમત ચાલી રહી હતી

ખેલાડી દોડીને આવતો વાંસની નજીક વાસ એટલે કે લાકડી હોય છે જંગલની અંદર એ થતું હોય એની લાકડી બાંધી અને એને કૂદવાનું એ વાંસની રમત કહેવામાં આવે છે નજીક આવીને એ પગની ઠેક લગાવતો અને હવામાં તરતો હોય એમ વાંસને ઓળંગી જતો હતો જેમ હવાની અંદર ઉછળતો હોય હવામાં તરતો હોય એવી રીતે જે ખેલાડી હોય છે એ વાંસને ઓળંગતો

સહેજે હાલી ચાલી ન શકતા પગ પર એની નજર પડી અને બાજુમાં પડેલી લાકડીની નિરાશ થયો જો એને ઈચ્છા થઈ ગઈ રસપૂર્વક કે હું પણ કૂદકા લગાવું પણ થોડુંક હાલવા સહેજ એને એના નજર પગ ઉપર નજર કરી અને બાજુમાં પડેલી લાકડાની ઘોડી એ નિરાશ થઈ ગયો જ્યાં જાતે ચલાતું નથી ત્યાં વળી આવો ને આટલો ઊંચો કૂદકો મારવાની વાત કેવી શું કહે છે કે હું જ્યાં માને આટલું પણ ચલાતું નથી ત્યાં હું એવું કેમ વિચારું કે ઊંચો કૂદકો લગાવવાની હું વાત કરું છું પણ ત્યાં તો એની એની માતાના શબ્દો યાદ આવ્યા એટલી જ વારમાં એને એના માતાના શબ્દો આવ્યા કે તું હિંમત હારીશ નહીં કે તું ધારે તે કરી શકીશ બરાબર એટલે અહીંયા એની માના શબ્દો યાદ આવે છે કે નિરાશ થવાનું નહીં બરાબર આપણે આ પાઠને અહીંયા સુધી રાખીએ છીએ આગળનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું બરાબર થેન્ક યુ